પરિવારમાં આપ સૌનું સ્વાગત કરું છું. હું મનીષા મેર આજે સામાજિક વિજ્ઞાનનું ધોરણ 8નું ચેપ્ટર નંબર 3 ભારતનું બંધારણ વિશે આજે તમને સમજાવું છું. ચેપ્ટર નંબર 3 ભારતનું બંધારણ. ચેપ્ટર નંબર 3 ભારતનું બંધારણ. રાજેશભાઈએ તમને ચેપ્ટર નંબર 1 જે ઇતિહાસનું છે અને ચેપ્ટર નંબર 2 જે ભૂગોળનું છે તેના વિશે સારી રીતે સમજ આપી છે. હવે આજે હું તમને નાગરિકનું ચેપ્ટર નંબર 3 જે ભારતનું બંધારણ છે એના વિશે સમજાવીશ. એ પહેલાં આપણે થોડી ગપસપ કરી લઈએ. તો કહીએ કોઈ ક્રિકેટની રમત છે કે પછી વોલીબોલની રમત છે કે પછી બાસ્કેટબોલની રમત છે. આ બધી રમતો માટેના નિયમો હોય છે. જેમ કે ક્રિકેટની રમત છે તો એના કેટલા ખેલાડી હોવા જોઈએ, એના મેદાનની લંબાઈ, પહોળાઈ કે પછી એના ઓવર કેટલી હોવી જોઈએ, આ બધા નિયમો છે. એવી જ રીતે ઘર છે આપણું, તો આપણા ઘરના પણ અમુક નિયમ છે. એટલા વાગે જમી લેવો, એટલા વાગે સૂઈ લેવો, એટલા વાગે નાસ્તો કરવો, એટલા વાગે ઘરે પાછું આવી જવાનું, તો એના પણ નિયમો છે. ત્યારબાદ તો બે કે આપણી શાળાનું જ ઉદાહરણ લઈ લો કે આપણી શાળામાં તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ 7:30 હાજર થઈ જવાનું છે. ત્યારબાદ તો કે પ્રાર્થના આવીને બોલવાની છે. એ પછી તો કે તમારે લોકોએ બધાએ ગુણાત્મક તમારો લેક્ચર ચાલુ થઈ જશે. વિદ્યાર્થી મિત્રોએ સામે બેન્ચ ઉપર બેઠવાનું છે અને મારે તમને ભાવભર સમજાવવાનું છે. જો શાળામાં આવા નિયમો ન હોત ને તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ એટલા બધા ડાયા નથી કે તમે બધા અહીંયા મસ્ત રીતે આવીને બેઠી જાઓ, એવું કંઈ ન હોય. બળિયાના બે ભાગનો સિદ્ધાંત આવી જાય, એટલે કે જે બળવાન વિદ્યાર્થી હશે એ આગળ આવીને પહેલી બેન્ચીસે બેઠી જશે અને જેને નિર્બળ રહેશે એ વહેલો આવી જશે છતાં પણ પાછળ બેસશે. પણ આપણે નિયમ છે કાં તો રોટેશન મુજબ ચાલો અથવા તો જે વહેલો એ પહેલો, આવી રીતે દરેક વસ્તુના નિયમો છે. એવી જ રીતે આપણો જે અવરોધ દેશ આવેલો છે ને એને પણ ચલાવવા માટેના અમુક નિયમો બનાવવામાં આવેલા છે અને તેને દેશનું બંધારણ કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે સમજીએ કે બંધારણ એટલે શું. કોઈ પણ દેશના શાસનને ચલાવવા માટે ઘડવામાં આવેલા નીતિ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. કોઈ પણ દેશના શાસનને ચલાવવા માટે ઘડવામાં આવેલા નીતિ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. હવે બધા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બોર્ડ ઉપર એની નોંધ કરશું. બંધારણ એટલે શું. બંધારણ એટલે શું. આ પ્રશ્ન તમને એક માર્કમાં પણ પૂછાઈ શકે અને બંધારણ એટલે શું એ બે માર્કમાં પણ પ્રશ્ન તમને પૂછાશે. તો સૌ પ્રથમ નોંધી આપણે અર્થ. બંધારણ એટલે સંગ્રહ
भारत नु बंधारण
કે વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે. ત્યારબાદ બીજો તો કે ઇન્ડિયન અને ઇઝરાયલને બાદ કરતા વિશ્વના બીજા બધા દેશના બંધારણો કેવા છે? લિખિત છે. કોને? તો કે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલને બાદ કરતા વિશ્વના બધા દેશના બંધારણ એવા છે કે લિખિત છે. એનો અર્થ થયો કે ભાઈ અલિખિત બંધારણ કયા છે? તો કે અલિખિત બંધારણ માં આપણે જોશું કયા દેશના છે લિખિત માં. તો કે આપણે લઈએ ભારત બરાબર, ફ્રાન્સ, આ બધા એના લિખિત છે. પછી એલએલએ ઓકે, ઇંગ્લેન્ડ, ત્યારબાદ ઓકે ઇઝરાયલ. એની પછી અહીંયા આપણે જોશું કે અમેરિકા. એટલે કે ભાઈ આ જે દેશો છે એની તમને ખબર પડી ગઈ કે ભાઈ ઇંગ્લેન્ડ અને ઇઝરાયલનું જે કાયદો છે બંધારણ એક રૂઢિ રિવાજો પરંપરા સિદ્ધાંત મૂલ્યો અને આદર્શના સ્વરૂપ હોય છે. જ્યારે ભારતનું બંધારણ છે એ દસ્તાવેજના સ્વરૂપમાં આવે છે. એક જેમ આપણી પુસ્તક હોય એવો એક દસ્તાવેજ છે અને એ દસ્તાવેજની અંદર બધા દેશના નીતિ નિયમો અને આખા દેશનું શાસન કઈ રીતે ચલાવવું ને એની વિશેની માહિતી આપેલી હશે. હવે ત્યારબાદનો પોઈન્ટ છે ભારતનું બંધારણ છે ને એની શરૂઆત આમુખથી થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ આમુખ છે ને એવો શબ્દ આજે પહેલી વાર સાંભળ્યો હોય છે એટલે તમને એમ થાય કે આ આમુખ એટલે શું? તો કે આમુખ એટલે પ્રસ્તાવના. જેવી રીતે આપણે જોશું કે ભાઈ આપણા પુસ્તક છે તો એ પુસ્તકની શરૂઆતમાં પણ પ્રસ્તાવના કરીને લખ્યું હોય છે. એવી રીતે ભારતના બંધારણની પણ જે પ્રસ્તાવના છે બરાબર, તો એ પ્રસ્તાવના જે છે ભારતના બંધારણની એને આમુખ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે અહીંયા નોંધીએ કે ભારતના બંધારણની શરૂઆત આમુખથી કરવામાં આવે છે. ભારતના બંધારણની શરૂઆત આમુખથી કરવામાં આવે છે. હવે હું તમને આમુખનું સ્વરૂપ પ્રકાર કઈ કરવાનું છે ને એની વિશે અહીંયા પેલા સમજાવી દઉં છું. તો કે આપણા ભારતના આમુખમાં એનું શું આવ્યું છે? એક નાની એવી પ્રસ્તાવના છે. તમે બધા અત્યારે ટેક્સ્ટબુક લઈને વિદ્યાર્થી મિત્રો બેઠા છે જો, તો એમાં લખ્યું હોય છે કે ભાઈ અમે ભારતના નાગરિકો ભારતને સાર્વભૌમ, પછી એટલે કે બિન સાંપ્રદાયિક, પ્રજાસત્તા, લોકશાહી અને સમાજવાદી બનાવવા માટે બરાબર. ત્યારબાદ ઓકે કે ભારતના લોકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મળી રહે બરાબર. પછી તો કે લોકોને વિચાર, વાણી, માન્યતા, ધર્મ, પૂજા આ બધું આ બધાની સ્વતંત્રતા મળે. ત્યારબાદ તો કે પ્રતિષ્ઠા, એની પછી તો કે પ્રતિષ્ઠા પછી વ્યક્તિને તપ આ બધાની સમાનતા મળે અને વ્યક્તિનું ગૌરવ જળવાઈ રહે, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા જળવાઈ રહે એવા
જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરશો અને એમાં 26 નવેમ્બર 1950 માં જે ભારતનું બંધારણ પસાર કરવામાં આવ્યું તેનો અમે બધા ભારતીયો સ્વીકાર કરીએ છીએ. હવે આઈ થિંક જો બે વાતનું જે તમારું છે, સૌથી પહેલા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કોઈ તમને પૂછે કે બે વાતનો પ્રશ્ન બંધારણ એટલે શું, તો એની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો એટલું લખવાનું રહેશે, એનો ખ્યાલ તમને આવી જવો જોઈએ. તો એક વાત હું તમને ખાલી સમજાવી દઉં છું, એની પછી આ પાડીને આપણે અહીંયા આમ વિશે થોડીક માહિતીના જે શબ્દો આવ્યા એનાથી તમે પરિચિત નહીં હોય એટલે એના વિશે માહિતી મેળવીએ. તો જોઈએ તો કે બંધારણ શું હોય છે, તો કે દેશના શાસનને ચલાવવા માટે શું કરે છે, દેશના શાસનને ચલાવવા પછી તો કે ત્યારબાદ તો કે ચલાવવા માટે શેની જરૂર પડી, તો કે ચલાવવા માટે ઘડવામાં આવ્યું. શું ઘડવામાં આવ્યું, તો કે નીતિ અને નિયમો ઘડવામાં આવ્યા. એની પછી તો કે જે વ્યવસ્થિત સંગ્રહ છે બરાબર સંગ્રહ કરવામાં આવ્યો, આને દેશનું બંધારણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું કે બંધારણના બે પ્રકાર છે, એક તો લિખિત બંધારણ અને એક તો અલિખિત બંધારણ. એની રચના કેવી રીતે થાય છે, તો કે બંધારણ સભાની રચના કરી દેશના પ્રતિનિધિઓ નીતિ નિયમો બનાવે છે. એની પછી તો કે રૂઢિ રિવાજ પરંપરા સિદ્ધાંત અને મૂલ્યો દ્વારા અલિખિત બંધારણની રચના કરવામાં આવે છે. ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ જે બંધારણ છે એ અલિખિત છે. ત્યારબાદ ફ્રાન્સ ભારત અને અમેરિકા જેવા દેશો છે એનું બંધારણ લિખિત છે. હવે એની પછી આપણે જોયું તો કે ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે અને એ સમયે તમને કીધું આમુખ એટલે પ્રસ્તાવ. હવે આપણે આમુખના જેવા શબ્દ આવ્યા એની વિશે થોડીક માહિતી મેળવીએ. શબ્દ છે એ તમે પહેલી વાર સાંભળ્યા છો,
प्रजासत्ता
એવી રીતે જે ચાલતું હોય શાસન એટલે પ્રજા સત્તા, પ્રજાસત્તાક દેશ કહે છે. હવે એની પછી ત્યારબાદ હવે આપણે ત્રીજું અહીંયા એક નવો ટોપિક લઈએ છીએ. આવું જોશું ત્યારબાદ
અને પ્રતિષ્ઠા પછી આપણે લેશું છેલ્લું છે ઓકે કે આ બધું આવ્યું બરાબર હવે પછી 26મી વ્યક્તિ ની સ્વતંત્રતા એટલે કે વ્યક્તિને વ્યક્તિ ગૌરવ અને વ્યક્તિને ગૌરવ જળવાય રહે પછી તો કે રાષ્ટ્રીય એકતા અખંડિતતા જળવાય એ રીતે અમે બધા ભારતના નાગરિકો વર્તન કરશું અને 26મી નવેમ્બર 1949 માં ભારતના દેશનું જે બંધારણ પ્રસાર કરવામાં આવ્યું તેનો અમે બધા ભારતના નાગરિકો સ્વીકાર કરીએ છીએ છવ્વીસમી નવેમ્બર 1949 માં ભારતનું બંધારણ પ્રસાર કરવામાં આવ્યું તેનો અમે સ્વીકાર કરીએ છીએ ઓકે અહીંયા તમારું આમુકને લગતી જે કોઈ માહિતી હતી એ પૂર્ણ થઈ જાય છે એટલે કે જે ટેક્સ્ટબુકમાં તમને જે માહિતી આપી હતી એનો પણ હવે તમને ખ્યાલ આવી ગયો અને કોઈ તમને પૂછે કે ભારતના બંધારણનું જે આમુક છે એમાં કયા કયા મુખ્ય શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો છે તો હવે તમે સારી રીતે કહી શકો સાર્વભૌમિક સાંપ્રદાયિકતા સમાજવાદ લોકશાહી પ્રજાસત્તા બરાબર એની પછી આર્થિક સામાજિક અને રાજકીય ન્યાય મળી રહે ત્યારબાદ વિચાર વાણી માન્યતા ધર્મ અને પૂજાની સ્વતંત્રતા એની પછી પ્રતિષ્ઠા અને તકની સમાનતા વ્યક્તિગોરો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જેવા શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 26મી નવેમ્બર 1949 માં ભારતનું બંધારણ પ્રસાર કરવામાં આવ્યો છે અને ભારતના લોકોએ તેનો સ્વીકાર કર્યો છે